नमस्कार, आपनी साथे हूं छु जयेश चौधरी अने आप जोई रहा छो वीटीवी न्यूज। गुजरातना केटलाक विस्तारों में हजी पण पड़ी शके छे वरसाद, आगाही करवामां आवी छे। राज्यना अनेक जिल्ला ने हजी पण गमरोळतो रहेशे मेघराजा। वरसाद ने लई हवामान विभागे आगाही करी छे। हवामान विभागनुं मानीए तो सौराष्ट्र अने कच्छमां हळवो वरसाद यथावत रहेशे। रात्रे 8 वाग्या सुधीमां सौराष्ट्रना मोटाभागना जिल्लामां वरसाद पड़ी शके छे। अमरेली, भावनगर, बोटाद अने राजकोटमां वरसादनी आगाही करवामां आवी छे। तो जामनगर, मोरबी, सुरेन्द्रनगर, जूनागढ़ अने गीर सोमनाथमां पण धीमी धारे वरसाद पड़ी शके छे। साथे साथे अमदावाद अने गांधीनगरमां पण अविरत वरसाद पड़तो रहे तेवी शक्यता छे। आ तरफ कच्छमां पण हळवा वरसादनी आगाही, तो खेड़ा, आणंद अने गांधीनगरमां पण ढळती सांजे वरसाद पड़े तेवी हवामान विभागे शक्यता व्यक्त करी छे। વધુ માહિતી આપશે સંવાદદાતા દીક્ષિત ઠકરાત। દીક્ષિત, હાલ વરસાદની શું સ્થિતિ છે? જયેશ, જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે રીતે રાત્રે 5 થી 8 વાગ્યા સુધીનું એક બુલેટિન બહાર પાડ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે પડશે। સૌરાષ્ટ્ર છે, ખાસ ગાંધીનગર છે, આ બે વિસ્તારો છે તેમાં સાર્વત્રિક વરસાદ પડશે। અમદાવાદમાં પણ વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે સાર્વત્રિક વરસાદ પડશે અને તેના ભાગરૂપે અમદાવાદ અને ગાંધીનગરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા અને સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। એટલે કે કહી શકાય કે જ્યાં પ્રમાણે આવી અપડેટ સાયક્લોનની અસર થતી હોય છે ત્યારે 3-3 કલાકના બુલેટિન બહાર આવતા હોય છે, ત્યારે તેના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જી દીક્ષિત, માહિતી માટે આપનો આભાર। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજી પણ અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, હજી કેટલા સમય સુધી વરસાદ પડી શકે છે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 8 જૂનથી 11 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડતો રહેશે। જૂન 11 થી 17 સુધી ચોમાસું બળતર બનશે તેવી પણ આગાહી કરી છે। તો 10 થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 14, 15 અને 16 જૂન સુધી ભારે વરસાદ અને પવન ફૂંકાશે તેવી અંબાલાલે આગાહી કરી છે। તો રાજ્યમાં વિધિવત રીતે 29 જૂન આસપાસથી ચોમાસાની શરૂઆત થશે તેવું અંબાલાલ માની રહ્યા છે। તો રવિવારથી રાજ્યમાં વાવણી માટે પાણી છોડવાની શરૂઆત। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહોંચ્યું નર્મદાનું નીર। સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા પાણી છોડવામાં આવ્યું। સૌરાષ્ટ્રમાં 11 ડેમ, 25 તળાવો અને 95 ચેકડેમમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 620 તળાવોમાં પાણી છોડવામાં આવ્યું છે। અમદાવાદમાં વરસાદ શરૂ થતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ કોર્પોરેશનનો પ્રી મોન્સૂનનો પ્લાન પાણીમાં ઘોવાયો છે। તો શહેરમાં માત્ર 2 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પણ પડી રહી છે। ગાટલોડિયા, વાડજ, નવરંગપુરા, મણિનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। તો મેમનગર, રાણીપ, વસ્ત્રાપુરના કેટલાક ભાગમાં પણ સામાન્ય વરસાદને કારણે પાણી ભરાયું છે, જ્યારે વટવા, નારોલ અને નરોડાના કેટલાક ભાગમાં જળબંબાકાર થયો છે। સવાલ એ છે કે જો માત્ર સામાન્ય વરસાદમાં જ શહેરની આવી હાલત થઈ છે તો ધોધમાર વરસાદમાં શહેરજનોને કેટલી હાડમારીનો સામનો કરવો પડશે। કોર્પોરેશનના પ્લાનિંગ પછી પણ પ્રી મોન્સૂનનો પ્લાન ધોવાયો છે। ચોમાસા સમયે જ શહેરમાં કેમ ખોદવામાં આવે છે ખાડા? દરેક ચોમાસે લોકોએ ખાડાના સવાલ કરવાના, પ્રી મોન્સૂનના નામ પર કોર્પોરેશન માત્ર ધતિંગ કરે છે। તો અમદાવાદમાં પડેલા પહેલા વરસાદમાં જ છતી થઈ એએમસીની પોલ। ભીમજીપુરાથી વ્યાસવાડી રોડ પર ભૂવો પડ્યો છે। રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વ્યાસવાડી તરફ જતી કચરો ઉઠાવતી ટ્રક આ ભૂવામાં ફસાઈ હતી। રાજ્યભરમાં વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સારો એવો વરસાદ થયો છે। અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, વૃક્ષો પણ જરાશય થયા છે। તો શાસ્ત્રીનગરના પલ્લવચાર રસ્તા પાસે પાણી ભરાઈ ગયું અને વાહનો પણ અટવાયા છે। શહેરમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાયો।
અમદાવાદમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વાડજની સોસાયટીમાં પણ પાણી ભરાયું છે. પહેલા જ વરસાદમાં ખુલી પ્રી મોન્સૂનની પોલ. વાડજ પહોંચીને વીટીવીની ટીમે જાતે જ તપાસ કરી હતી. અમદાવાદથી ઘણા છેલ્લા સમયથી ગરમી પડતી હતી, બટ આ વરસાદના લીધે અત્યારે બહુ ઠંડક છે. રિવરફ્રન્ટનો માહોલ જાણે માઉન્ટેન્સ જેવો દેખાઈ રહ્યો છે. બહુ સુસવાડા સાથે પવન છે અને ખૂબ જ માણી રહ્યા છે. અમે આ વરસાદને માણવા જ માટે અમે અહીંયા આવ્યા હતા. અમે કંઈક એટલે અમે અહીંયા સ્ટે કર્યો છે. આ વરસાદ તમે જોઈ શકો છો ટીવીમાં. બાય ધ વે બહુ જ પવનની સાથે સુસવાડા સાથે લહેરો આવી રહી છે. બહુ મજા આવે છે અમને રહી છે અહીંયાથી. અને મતલબ બહુ દિવસ પછી અમે નીકળ્યા છીએ. 1 વીક થઈ ગયું છે, 2 વીક થઈ ગયા હતા. આજે વરસાદ આવવાનો હતો એવું લાગી રહ્યું હતું, તો રિવરફ્રન્ટ પર નીકળી ગયા રાઈડ માટે બાઇક લઈને. તો રાજ્યભરમાં પહેલો અને સારો વરસાદ થયો છે. આ વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર પાણી પણ ભરાયું છે. ગુરુકુલ રોડ, વિજય 4 રસ્તા, હેલ્મેટ 4 રસ્તા પર પાણી ભરાયું, તેમજ મેમનગર, હેલ્મેટ 4 રસ્તા પર પણ પાણી ભરાતા ટ્રાફિક જામ થઈ ગયું હતું. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અસહ્ય ઉકાળા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તો સુભાષ બ્રિજમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. તો આરટીઓ સર્કલ પાસે પણ વરસાદ પડ્યો, જ્યારે પાલડીમાં એકાએક વાતાવરણમાં પલટો થયો અને વરસાદ પડ્યો. તો વરસાદને પગલે રસ્તાઓ પર પાણી પણ ભરાઈ ગયું હતું. તો કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડતા રસ્તાઓ પાણી થઈ ગયા. તો બીજી તરફ વરસાદને પગલે શહેરીજનોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે. અસહ્ય ઉકાળા બાદ વરસાદનું આગમન થતા શહેરજનોને ગરમીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલીના બાઢડામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. બાઢડાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યું. તો બીજી તરફ ભારે વરસાદથી બલગામનો ડેમ અને સુરજવાડી નદીના બંધારા છલકાયા હતા. આમ પહેલા જ વરસાદે તળાવો અને નદીઓ નાળા બંને કાંઠે વહેતા થયા હતા. ઝાબાળ સાવરકુંડલા તાલુકામાં જે વરસાદ પડ્યો છે, 55 થી 60 mm વરસાદ પડ્યો છે અને ખૂબ સરસ સારો વરસાદ પડ્યો છે અને આનાથી ખેડૂતોને બહુ સારો લાભ થાય. અને આજે જે સુરજવડીમાં પાણી જે આવ્યું છે અને નદી નાળા બધા છલકાયા છે અને બહુ સારી રીતે વરસાદ પડ્યો આજે. અને આવી જ રીતનો વરસાદ આગળ પડે તો ખેડૂતોને બહુ ફાયદો થાય. વહેતી થઈ વિંજલપર ગામના વાડી વિસ્તારને જોડતો કોઝવે પણ ઓવરફ્લો થયો છે. કોઝવેનું પાણી રોડ પર આવી જતા લોકો પણ ત્યાં કટવાયા હતા. 4 ઇંચ વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખેડૂતો માટે વાવણીદાયક વરસાદ થતા ખુશખુશાલ. દ્વારકા જિલ્લાના દ્રશ્યો જ્યાં નદી નાળા વહેતા થયા. પહેલા વરસાદમાં જ નદી અને નાળા બંને કાંઠે વહેતા થયા હતા, તો કોઝવે પર પાણી ભરાઈ જતા ક્યાંક લોકો પણ અટવાયા હતા. એક ગામથી બીજા ગામ જવાનો જે કોઝવે છે તેના પર પાણી ભરાયું, જેના કારણે લોકોને પણ ક્યાંક રસ્તો પાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. વાત કરીએ જામનગરની, તો જામનગરના કાલાવડ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુલીલા ગામે નદીમાં પૂર જેવી સ્થિતિ. પૂર આવતા વાહન ચાલકો પણ ફસાયા છે. તો હજુ પણ વરસાદ યથાવત છે. જૂનાગઢના વેસાણમાં 2 ઇંચ જેટલો વરસાદ. ઉબેનિયા નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો વેસાણ અને ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. બોટાદના ઢસા નજીક આવેલ પીપરડી ગામે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે સીતાપરી નદી બંને કાંઠે વહેતી થઈ. સીતાપરી નદી પર આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો. ચેકડેમ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. તો સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. તો બોટાદ જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો. નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે.
द्वारका दरिया में भारे करंट जो दरिया में भारे मोजा उछड़ा था। गोमती घाट पर ऊंचा मोजा उछड़ा साथ दरियो तोफानी थत जी शक। गोमती घाट सहित दरिया किनारे मोजा उछलता स्थानिको ने सावधान कर। राज्य में चोमासु बेसी गयु होय ते रीते वरसादी माहौल सर्जायो छे त्यारे नडियाद सहित खेड़ा जिल्ला में पण छेल्ला चार दिवसथी भारे पवन साथे गाजवीज साथे वरसाद वरसी रह्यो छे। भारे वरसादने पगले नडियाद पूर्व अने पश्चिम एम बन्ने विभाग में वहेंचाई गयु हतु। साथे नीचाणवाळा विस्तारों में पण पाणी भरायु छे अने अनेक वाहनों पाणी में फसाया होवानी घटनाओ पण सामे आवी हती। तो सौराष्ट्र में सारा वरसाद साथ गीर सोमनाथ पंथक में सारो एवो वरसाद थयो छे। तलाला गीर विस्तार में भारे वरसाद थयो। आ वरसाद ना पगले खेतरों में पानी भराई गयु छे। आ वरसाद ने कारण अड़द मग और केरी ना पाक ने नुकसान थयु छे। तेमज अड़द मग और तेल नो पाक बगड्यो छे। राजकोट ना आजी डेम नजीक पुल नी दीवाल धराशायी थवा मामले तपासना आदेश अपाया छे। पुलनी दीवाल धराशायी थवानी घटनाने मुख्यमंत्री विजय रूपाणीए गंभीर नोंधे लीधी छे अने समग्र घटनामां ऊंडाणपूर्वक तपासना आदेश आप्या छे। जिला कलेक्टरने तपास करी अने समग्र घटनानो रिपोर्ट सौंपवा मुख्यमंत्रीए आदेश कर्यो छे। महत्वनुं छे कि राजकोटमां आजी डेम नजीक ओवरब्रिजनी दीवाल धराशायी थई हती जेमां बे लोकोना घटना स्थळे ज मोत थया हता। आ ब्रिज 30 वर्ष जूनो छे अने ओवरब्रिज आरएमसीए हाईवे ओथोरिटीना अंडरमां आवे छे। दीवाल धराशायी थता प्री मॉन्सून कामगीरी पर सवाल उठी रहा छे। तो आ मामले हाईवे ऑथोरिटी अधिकारी हाथ अद्धर कर्या छे। हाईवे ऑथोरिटी कॉन्ट्राक्ट डब्ल्यूजीईएल कंपनी मैनेजर अजय ठाकोरे कहू कि उंदरों कारण ब्रिज पड़ो छे। तो बीजी तरफ दीवाल धराशायी थवा मामले राजकोट शहर कोंग्रेस प्रमुखे आक्षेप कर्या। कहू कि आमा मोटा पाये भ्रष्टाचार थयो छे अने भ्रष्टाचार पोपड़ा पड़वाथी बे लोकोना जीव गया छे। साथ ज मृतकों परिवार ने सरकार 10 लाख की सहाय आपे तेवी मांग करी छे। जो कि हाल तो दीवाल धराशायी थवा मामले तपासनो धमधमाट शुरू थयो छे। एक नजर करिए रेन 67 पर। अमदावाद में मेघराजा की धमाकेदार एंट्री। शहर ना अनेक विस्तार में धोधमार वरसाद। रस्ताओ पर वहेता थया पाणी। अमदावादना वाड़दनी सोसायटी में पाणी भराता मुश्केली। पहला ज वरसाद में पाणी भराता तंत्रनी प्री मॉन्सूननी कामगीरीनी खुली पोल। राजकोट जिल्ला में पण वरसादी माहौल। राजकोटना गोंडल में एक कलाक में 2 इंच वरसाद पड़ता अनेक विस्तार में भराया पाणी। भारे पवनना कारणे केटलाक वृक्षो धराशायी। गोंडल में एक कलाक में 2 इंच वरसाद। जेतपुरना शहरी विस्तार में पाणी भरायू। लाल पुल उमरवाड़ा अंडरब्रिज नीचे पाणी भराता लोको परेशान। बोटादना गढ़ा में सतत 5 दिवसे वरसाद। क्यांक धीमीधारे तो क्यांक धोधमार वरसाद वरस्यो। समयसर सारो वरसाद थवाथी धरतीपुत्रों में खुशीनी लहेर। सुरेन्द्रनगर जिल्लाना ग्राम्य विस्तारों में पण वरसाद। पाटड़ी तालुकाना खारागोड़ा रणकांठाना गामों में मेघराजा मेहरबान। तो अमरेलीना बाढ़ा में 3 इंच वरसाद। भारे वरसाद थी बलगामनो डेम छलकायो। शहर की तमाम नदियों में घोड़ापूर। देवभूमि द्वारका जिल्लाना जामखंभाळिया में वावणी लायक वरसाद। धोधमार वरसादना कारणे बजारों में वहेतुं थयुं पाणी। गरमीमांथी पण लोकोने मळी राहत। पोरबंदरना बरडा पंथकमां वरसाद। सीमर रोजीवाड़ा ईश्वरिया भूमियावदारमां वरसाद। ग्राम्य विस्तारमां रस्ताओ थया पाणीपाणी। तो भावनगरमां 2 कलाकमां 3.25 इंच वरसाद नोंधायो। वलभीपुरमां 2.5 अने उमराळामां 2 इंच तो गोंगामां पण 1.5 इंच जेटलो वरसाद। गीर सोमनाथ में भारे पवन साथ वरसाद। तलाड़ा शहर रस्ताओ पानी में गरका। वाहन चालकों ने मुश्किल। तलाला गीरना ग्राम्य विस्तार में मेघराजा मेहरबान। वरसाद ने कारण केरी बगीचाओं ने नुकसान की भीति। खेडूत तो चिंतित। गीर सोमनाथ तलाला गीर विस्तार में केरी उपरांत अड़द और मगना पाक ने नुकसान की भीति। पाक पानी में पलड़ता खेडूत तो ने मोटू आर्थिक नुकसान।
ખેડાના નડિયાદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ, વીજ પોલ ધરાશયી થતા અનેક વિસ્તારમાં વીજળી ગુલ, લોકોને હાલાકી. નડિયાદ સહિત ખેડા જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયું પાણી, અનેક વાહનો પાણીમાં ફસાયા. અરવલ્લીના વાતાવરણમાં પલટો, બાયડમાં મેઘરાજાની એન્ટ્રી, બાયડ ડેમણી વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો. સમાચારોમાં રોકાઈએ નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ. આણંદના રિસોર્ટમાં રોકાણ બાદ કોંગી ધારાસભ્યો હવે રાજસ્થાન જશે. ઉમેટાથી નીકળી રાત્રિ દરમિયાન તેઓ પહોંચ્યા હતા. યાત્રા ડાકોર, રાત્રિ અને દિવસભરના રોકાણ બાદ ગાંધીનગર જવા તમામ ધારાસભ્યો રવાના થયા હતા. કાંતિભાઈ સોઢા, નિરંજન પટેલ, પૂનમ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. તો જશપાલ પઢિયાર, કાળુસિંહ ડાભી, ઇન્દ્રજીતસિંહ પરમાર, અજીતસિંહ ચૌહાણ, કાંતિભાઈ પરમાર પણ સામેલ. ઉમેટાથી નવ ધારાસભ્યો છૂટા છૂટા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. રાત્રિ દરમિયાન તમામ ધારાસભ્યો ભેગા મળી અને રાજસ્થાન જશે. લોકડાઉન પછી પણ વડોદરામાં કોરોનાનો કહેર યથાવત. વડોદરામાં કોરોનાના વધુ 35 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1340 થઈ છે. 171 સેમ્પલના પરીક્ષણ થતા 35 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે વડોદરામાં 61 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. અત્યાર સુધી વડોદરામાં કુલ 856 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કર્મચારીઓના પગાર કાપવાના મામલે યુડીએસએ નોટીસ ફટકારી છે. કર્મચારીઓના પગાર ન કાપવા અંગે યુડીએસએને નોટીસ ફટકારી છે. મહામારીમાં કામ કરતા કર્મચારીઓને 20% વધુ પગાર આપવાનો આદેશ અપાયો છે. એસવીપીને એક મહિના સુધી કર્મચારીઓને દિવસના વધુ 250 રૂપિયા આપવા પડશે. યુડીએસના પ્રોજેક્ટ હેડે કર્મચારીઓને વધુ પગાર ચૂકવવાની લેખિતમાં ખાતરી આપી છે. મહત્વનું છે કે હોસ્પિટલ દ્વારા 200થી વધુ કર્મચારીઓનો 20%થી પણ વધુ પગાર કપાયો હતો. 35,000નો ઓફર લેટર આપીને 22,000નો બીજો લેટર અપાયો હતો. હોસ્પિટલ દ્વારા 200થી વધુ કર્મચારીઓના 10-12 હજાર રૂપિયા કાપી નખાયા. કર્મચારીઓએ રજૂઆત કરતા હોસ્પિટલના સત્તાધીશોએ ધમકી આપી હતી. કામ કરવું હોય તો કરો, નહીં તો જોબ છોડીને કર્મચારીઓને જવા માટે ધમકી અપાઈ હતી. અન્યાય થતા આજે એસવીપીના 75થી વધુ કર્મચારીઓએ ધરણા કર્યા. પૂરો પગાર આપવાની માંગ સાથે કર્મચારીઓએ ધરણા કર્યા હતા. કર્મચારીઓના ઉગ્ર વિરોધ બાદ સત્તાધીશોએ પગાર આપવા માટે જણાવ્યું હતું. કર્મચારીઓ કે સાથ 3-4 ઇશ્યુઝ થે જિસકે ઉપર હમારી બાતચીત હુઈ હે એએમસી કે સાથ ઓર હમ એએમસી કે સાથ ઓર યુડીએસ મેનેજમેન્ટ ને મિલકર નિર્ણય લીએ હે જો કે હમને કર્મચારીઓ કો બતા ભી દિયા ગયા હે જિસમે કી એક ડિસિઝન થા કી ઉનકા સેલરી મે કુછ ઓપ્ટિમાઇઝેશન કિયા જાયેગા ઉસ ડિસિઝન કો તત્કાલ પ્રભાવ સે વાપસ લિયા ગયા હે દૂસરા થા કી હોટેલ એકોમોડેશન જો સ્ટાફ કો મિલી હે અભી વો એએમસી ને અગ્રી કિયા હે કે 30 જૂન તક હમ લોગ ઉસકો દેંગે સાથ હી સાથ એક કોવિડ ઇન્સેન્ટિવ જો એએમસી કી તરફ સે 250 રૂપિયે કા હે વો ઇમિડિયેટલી ડિસ્પર્સ કરના શરૂ કિયા જાયેગા ઓર ચોથી બાત હમે એએમસી મેનેજમેન્ટ ને બોલા હે કે એપિડેમિક એક્ટ કે અનુસાર 20% એક્સ્ટ્રા સેલરી આજ કે બાદ સે સ્ટાફ કો પ્રદાન કી જાયેગી. તો સમાચારો માં રોકાઈએ નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. રાજ્યભરમાં છેલ્લા 2 મહિનાથી બંધ મોલ, મંદિર અને રેસ્ટોરન્ટ આજે શરૂ થઈ ગયા છે. સરકારની ગાઇડલાઇન મુજબ સંચાલકોએ રેસ્ટોરન્ટ અને મોલ શરૂ કર્યા છે. રેસ્ટોરન્ટમાં મેનુ સ્લેટ પર લખવામાં આવશે. સ્ટાફને માસ્ક અને હાથના મોજા ફરજિયાત છે. તો ગ્રાહકોને ડિમાન્ડ મુજબ પ્લેટ ફાળવાશે. થર્મલ સ્ક્રીનિંગ બાદ ગ્રાહકો રેસ્ટોરન્ટમાં પ્રવેશી શકશે. તો ધાર્મિક સ્થળોમાં પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર અને રાજકોટમાં આજથી તમામ મંદિરો, મોલ અને રેસ્ટોરન્ટ ખુલી ગયા છે. આ તમામ સ્થળોએ લોકોને પણ માસ્ક વિના નો એન્ટ્રી છે. સાથે જ કર્મચારીઓ અને સ્ટાફને પણ માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ પહેરવા જરૂરી છે.
देश में कोरोना की महामारी वधारे चिंताजनक बनी रही है। छेल्ला बे महीना भारत में कोरोना व्याप वधी रह्यो छे। लॉकडाउन कर्या बाद पण कोरोना संक्रमण अटकावी शकायुं नथी, परंतु सौथी चिंता की बात ए छे के छेल्ला अढ़ी महीना में जेटला केस नोंधाता हता एटला केस एक ज दिवस में सामे आव्या छे। एक बाजु दुकान, मॉल, धार्मिक स्थलों और सार्वजनिक जगह खुली मूकी देवाई। राज्य सरकारों आंकड़ा की दृष्टि थी देश में कोरोना कुल केस 2.5 लाख ने पार पहुंची चुक्या छे। मात्र 5 दिवस में 50,000 थी वधु नवा केस सामे आव्या छे। देश में 2 जून रोज कोरोना कुल 2 लाख केस हता, जे 7 जून रोज 2.5 लाख ने पार थी गया। सतत बीजा दिवसे देश कोरोना चेपना 10,000 थी वधु केस नोंधाया। देश में कोरोना की दस्तक बाद 2.5 महीना में कुल जेटला केस नोंधाया हता। कोरोना संकट वच्चे अमदावाद में दर्दीओ रम्या रास गरबा। अमदावाद में कोरोना दर्दीओ जोवा मळ्या रास गरबा रमता। दर्दीओना स्वास्थ्य ने लई हॉस्पिटल में म्यूजिक बेड्स शुरू करायु छे। दर्दीओ पण गरबा ने डांस करता जोवा मळ्या। नरोडानी सेल्बी हॉस्पिटल में कोरोना दर्दीओए रास गरबा रम्या हता। दर्दीओना मानसिक स्वास्थ्य माटे हॉस्पिटल में गरबानी रमझट। तो देश में कोरोना वायरस की महामारी जे स्पीडे वधी रही है ते चिंता वधारनारी छे। दररोज देश में केस अने मृत्युआंक में वधारो थई रह्यो छे। शुरुआतना 2.5 महीना में देश में जेटला केस आव्या हता तेटला ज केस आज देश में एक ज दिवस में नोंधाई रह्या छे। भारत में कोरोना केसनो आंकड़ो 2,57,486 ने पार पहुंची गयो छे। तो बीजी तरफ महाराष्ट्रे चीन ने पण पाछळ छोड्यु छे। महाराष्ट्र में कोरोना 85,975 केस नोंधाया छे। देश में सतत 5મા દિવસે 250 થી વધુ લોકોના મૃત્યુ પામ્યા છે। માત્ર 5 દિવસમાં દેશમાં 50,000 થી વધુ કેસ નોંધાયા, જેને ચિંતા વધારી છે। વિશ્વમાં પણ ભારત કોરોના કેસમાં 6ઠા ક્રમે પહોંચી ગયું છે। મુંબઈ બાદ અમદાવાદમાં પણ મૃત્યુઆંક 1,000 ને પાર પહોંચી ગયો છે। મુંબઈમાં કોરોનાથી 1,638ના મૃત્યુ થયા છે, તો અમદાવાદમાં 1,015 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। तो आ साथ बुलेटिन में बस आटलू ज। आगळ वायरल ट्रूथ में आपनी साथे जोड़ाशे मारा सहयोगी मिथुन। नमस्कार।